समाचार एम्स ना वधु पांच प्लान ने लीली झंडी मिली चुकी छे। रूडानी वधु पांच प्लान ने लीली झंडी। शेल्टर हाउस, स्टाफ क्वार्टर्स, नर्सिंग माटे कॉम्प्लेक्स सहित तमाम कोविड जे छे कॉम्प्लेक्स ना प्लान ते शुरू थई चुक्या छे। एम्स मा 19 माथी 9 प्लान पास थई चुक्या छे। कुल 19 प्लान छे जेने वधु पांच प्लान ने मंजूरी साथे आंकड़ो 9 पहोंची गयो छे। मंजूरी वगरना डायरा मामले कार्यवाही बनासकांठामां जोवा मळे छे। बनासकांठाना વડગામમાં એક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં આગળ પોલીસ મંજૂરી લેવામાં નથી આવી। સરપંચ અને તલાટીને પણ નોટિસ આપવામાં આવી છે। લોક ડાયરા અંગે ખુલાસો કરવા નોટિસ આપવામાં આવી છે। ખુલાસા બાદ તલાટી સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી છે નોટિસ, કારણ કે જે ગરબાના આયોજક હતા ધનજી તેઓનું કહેવું હતું કે તેઓએ પરમિશન લીધી છે પોલીસની નહીં પરંતુ ગ્રામ પંચાયતની, કારણ કે ગામમાં કાર્યક્રમ કરવાનો હતો તો ગ્રામ પંચાયતની લીધી છે અને કોરોના કાળમાં સેંકડો લોકોની હાજરીમાં આ ડાયરો યોજવામાં આવ્યો। બનાસકાંઠામાં ડાયરા મામલે કાર્યવાહી કરવામાં આવી છે। ડાયરાના આયોજક સહિત 12 લોકો સામે બેદરકારી બદલ 3 પોલીસકર્મીને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે, જેમાં 1 PSI અને 2 હેડ કોન્સ્ટેબલ છે। PSI MM કુરેશી સસ્પેન્ડ થયા છે તો હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અને વાહજીભાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। થરાદમાં ગઈકાલે રાત્રે વડ ગામડા ગામમાં એક સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વિડીયોઝ જે છે એ અત્યારે ખૂબ જ વાયરલ થાય છે। એમાં દેખાય છે કે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે કોરોનાની મહામારી જે ચાલે છે એમાં એવા કોઈ પણ પ્રોગ્રામ એટલે એનું આયોજન નહીં કરી શકાય, એટલે એ અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, એપિડેમિક એક્ટ અને IPC ની યોગ્ય કલમો લગાડીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમાં એક આરોપીની ઓલરેડી ધરપકડ કરવામાં આવી છે, જે મુખ્ય આયોજક છે એમની ધરપકડ થઈ ચૂકી છે। સાહેબ, આ ડાયરામાં રાત્રે છે એ પોલીસ પણ ત્યાં ગયા હતા, વિડિયોગ્રાફી પણ કરી હતી, પરંતુ ડાયરાને અટકાવ્યો ન હતો। ના, પોલીસ ત્યાં ગઈ નહીં હતી, એટલે જે પોસ્ટર છપાયા છે એમાં અમારા ASP પૂજા યાદવ છે ત્યાં, એમનું પણ નામ છે, MP MLA તમામનું નામ, એટલે એમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર કે ઇવન એમને ઇન્ફોર્મ કર્યા વગર એટલે નામ છાપ્યા છે, એટલે પોલીસની હાજરી ત્યાં નહીં હતી, એટલે વિડીયોગ્રાફી જે છે એ પોલીસે નથી કરી। શું કાર્યવાહી કરવામાં આવી? ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આરોપીની ધરપકડ જે છે એ બધી કાર્યવાહી અત્યારે ચાલુ છે। 12 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે મેઇન ઓર્ગેનાઇઝર્સ છે, પછી જે કલાકારોએ જે ભાગ લીધો છે, પછી મંડપ સાઉન્ડ વ્યવસ્થા કરવાવાળા જેટલા પણ છે એ તમામની નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અને પોલીસ, કારણ કે દરેક પોલીસ સ્ટેશનમાં અમે LIB ની અંડર એટલે પોલીસ સ્ટેશન વાઇઝ ટીમ્સની રચના કરી છે, જેમનું મુખ્ય કારણ છે કે એવા કોઈ પણ પ્રોગ્રામ જે છે એ નહીં થાય, એટલે થરાદમાં પણ જે લોકલ બીટ PSI છે અને એમની અંડર જે હેડ કોન્સ્ટેબલ છે અને થરાદ LIBના જે હેડ કોન્સ્ટેબલ છે એ ત્રણેને એટલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે